गांधीनगरना रूपाल खाते नवमा नोरते पल्ली वरदायिनी माताની पल्ली पर थशे घीनो अभिषेक। रूपालना 27 चकला पर फरशे पल्ली, तमाम चौक पर श्रद्धाळुओ करशे घीनो अभिषेक। पांडव काळथी चालती आवे छे आ परंपरा। तो हाल में आप जो दृश्य जो रहा छो, गांधीनगर पासेना रूपाल गामना छे के ज्यां रूपालनी पल्ली नुं आयोजन करवामां आवे छे। पांडव काळ समय थी आ परंपरा चालती आवे छे। आजे नवमा नोरताना दिवसे आजे पण पल्ली यात्रा योजाशे। मोटी संख्या में जे श्रद्धाळुओ छे अहीं उमटे छे। देश परदेश थी श्रद्धाळुओ आ पल्ली यात्रा में आवता होय छे अने वरदायिनी माता ने घीनो अभिषेक करता होय छे। आ एकमात्र एवुं स्थळ छे के अहीं आजना दिवसे घीनी नदीओ वहेती होय तेवा दृश्यो जोवा मळे छे। वर्षो पुरानी आ परंपरा छे, सदियो जूनी आ परंपरा। तो वधु माहिती मेळवीए संवाददाता गौरव पासेथी। तो गौरव, जे रीते आजे नवमू नोरतू छे, पांडव काळथी आ परंपरा चालती आवे छे, आजे पण पल्ली यात्रा योजाशे, हालमां त्યાં કેવો માહોલ છે? જી ગૌરવ, અવસાનું સીધા દર્શવવા તો માંગીશ રૂપાલ ગામના ચોકમાંથી કઈ જાતનું જોઈ શકું છું કે કીડાનું જે ઝાડ હોય તેમાંથી પલ્લી બનાવવાનું કાર્ય ચાલ્યું છે, જે સુથારભાઈ દ્વારા જે પણ કોઈ ખીચડો હોય તેને કાપી તેનું લાકડું છે, લાઠી એટલે કે જે કહેવાય ડેમ્પા ગળાવ્યા બાદ અહીંયા ચોકમાં લાવવામાં આવે છે અને જે સુથારભાઈઓ ખરા તેમના દ્વારા પલ્લી ઘડવાનું કામ થઈ રહ્યું છે। પાંડવો કાળની પરંપરા એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે પાંડવો વનવાસમાં હતા, એ વનવાસ પૂર્ણ કર્યા બાદ એક વર્ષ અજ્ઞાતવાસમાં વિતાવવાનું હતું। જો તેમનો અજ્ઞાતવાસમાં તેમની ઓળખ જાહેર થઈ જાય તો તેમને ફરી વનવાસ જવાનો વારો આવે, આ સ્થિતિ ના સર્જાય માટે તે વખતે યુધિષ્ઠિર હતા, તેમને વરદાયની માતાની પ્રાર્થના કરી હતી અને એવા આશીર્વાદ માંગ્યા હતા કે તેઓ પકડાવા જોઈએ નહીં। એ આશીર્વાદ માતાજી તેમને આપ્યા હતા અને તેના ભાગરૂપે છેવટે તેમનો યુદ્ધમાં પણ વિજય થયો હતો। ત્યારે પાંડવો દ્વારા એક પલ્લી બનાવીને ઘી અર્પણ કરવામાં આવ્યું હતું। તે પલ્લી જે તે સમયે સોનાની બનાવી હતી, પણ જો તમે આ દ્રશ્યો જોઈ શકો છો કે હાલ ખીજરાળા ઝાડમાંથી સુથારભાઈઓ દ્વારા પલ્લીનું નિર્માણ થઈ રહ્યું છે, પલ્લી ઘડવામાં આવી રહી છે। આ પલ્લી જેવી ઘડાઈ છે કે ત્યારબાદ અન્ય સમાજના જે લોકો ખરા તેમના ઉપર ફૂલહાર ચડાવશે, તીર્થ ઘડવાશે અને જે પ્રજાપતિ સમાજની કુંભારભાઈઓ ખરા તે આ પલ્લીને ચારે બાજુ માટીના કુંડા મૂકશે અને વચ્ચે પણ એક કુંડો મૂકશે કે જ્યાં પિંજારા દ્વારા રૂ પીંજવામાં આવશે અને તેમાં દીવા પ્રગટવામાં આવશે। રૂપાલ ગામ એટલે કે પાંડવો કાળનું રૂપાવટી અને વિરાટનગર એટલે કે અત્યારે હાલનું જે ધોળકા છે તે વિરાટનગરમાં અજ્ઞાતવાસ કર્યો હતો અને રૂપાવટી ગામે તેમને માતાજીને આ પલ્લી અર્પણ કરી હતી પાંડવોએ। ત્યારથી રૂપાવટી ગામે આજનું ગાંધીનગરનું રૂપાલ કહેવાય છે અને રૂપાલ ગામમાં દર વર્ષે ધામધૂમથી આસો સુદ નોમ એટલે કે નવમા નોરતે આ પલ્લી નીકળે છે, જેમાં ન માત્ર રૂપાલથી પરંતુ ગુજરાતના અને દેશના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ આસ્થાળુઓ અહીંયા મોટી સંખ્યામાં આવે છે, ભગવાનના દર્શન કરે છે, માતાજી વરદાય તેમના દર્શન કરે છે અને રૂપાલ ગામના 27 નાના મોટા એવા ચકલા છે કે જ્યાં પલ્લી નીકળે છે પલ્લીવાસમાંથી અને 27 નાના મોટા ચકલા થઈને પલ્લી પસાર થાય છે। આ 27 ચકલા ઉપર યથાશક્તિ ઘીનો અભિષેક પલ્લી ઉપર કરવામાં આવે છે, જેના પગલે સમગ્ર રૂપાલ ગામમાં જાણે ઘીની નદીઓ વહી હોય એ પ્રકારની સ્થિતિ સર્જાય છે। બીજી મહત્વની વાત કે જે ઘી પલ્લી ઉપર અભિષેક કરવામાં આવે છે તે ઘીનો સદુપયોગ થતો હોય તે પણ જોવા મળે છે, કારણ કે જે વાલ્મીકી સમાજના લોકો ખરા, રાવણ સમાજના લોકો ખરા, તેમના દ્વારા તે સંપૂર્ણ ઘી એકઠું કરવામાં આવે છે અને ત્યારબાદ તેનું શુદ્ધિકરણ કર્યા બાદ તેમના સગાવાલા સગા સંબંધીઓને તે પ્રસાદી રૂપે આપવામાં આવે છે, એટલે કહી શકાય કે લાખો લીટર ઘીનો અભિષેક પલ્લી ઉપર કરવામાં આવે છે અને એ ઘી વાલ્મીકી સમાજના લોકો રસ્તા ઉપરથી એકઠું કરીને તેનો પ્રસાદ તરીકે ઉપયોગ કરતા હોય છે। એટલે વર્ષોથી ચાલી આવતી પરંપરામાં હજુ કોઈપણ પ્રકારની ત્રુટિ કે કોઈપણ પ્રકારનું આસ્થામાં ઉણપ આવ્યો તેવું દેખાતું નથી। કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર પડતી નથી, બરાબર એક પ્રકારની સ્થિતિ આજે પણ રૂપાલ ગામમાં જોવા મળે છે। રાત્રે 12 વાગ્યા બાદ ગમે ત્યારે, એટલે કે કહી શકાય કે પ્રભાતે લગભગ 3:30 થી 4 વાગ્યાના સુમારે પલ્લીની શરૂઆત થાય છે અને 7 વાગ્યા સુધીમાં જે પલ્લી છે તે વરદાયની માતાનું જે નવનિર્મિત મંદિર છે, જીર્ણોદ્ધાર થયેલું મંદિર છે ત્યાં પહોંચે છે।
ત્યારબાદ 5 દિવસ સુધી ત્યાં અખંડ જ્યોત રાખવામાં આવશે એટલે કે જે લોકો આસો સુદનો એટલે કે નવરાત્રી રાત્રે ઘીનો અભિષેક કરી શકતા નથી ઘીનો અભિષેક કરતા હોય છે અને તેમની જે વાદા આખડી હોય છે પૂર્ણ થયા બાદ ઘીનો અભિષેક કરીને તેમની માનતા પૂર્ણ કરતા હોય છે વત્સલ જી બિલકુલ થી ગૌરવ અહીં દર વર્ષે જ્યારે રૂપલની પલ્લી યોજાય છે આ પલ્લી યાત્રામાં મોટી સંખ્યામાં દેશ પરદેશથી લોકો આવતા હોય છે આ વર્ષે કેટલી સંખ્યામાં લોકો ઉમટ્યા છે આપણે લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેમનામાં કેટલો ઉત્સાહ છે તેમની આસ્થા વિશે પણ જાણીશું માત્ર ગુજરાતથી આપણે અગાઉ વાત કરી રૂપાલ ગામના વતનીઓ ગુજરાતના કોઈપણ ખૂણામાં વસતા હોય ઉપરાંત જે જે લોકોની વરદાયની માતામાં શ્રદ્ધા છે તે લોકો અહીંયા દર વર્ષે આવતા હોય છે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો અહીંયા આવતા હોય છે કેટલાક ભક્તો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું ખાસ કરીને આપણી સાથે સુથારભાઈ જોડાયા છે કે જેઓ વર્ષોથી આ પલ્લી બનાવવાના કાર્યમાં રોકાયેલા છે તમારી પેઢી દર પેઢીથી તમે આ પલ્લીનું કામ કરતા આવ્યા છો કેવો સમય લાગે કેટલી શ્રદ્ધા કેટલો થાક લાગે આજે જે આ રૂપાલ ગામ ગાંધીનગર જિલ્લામાં આવેલું છે આજ ગાંધીનગર જિલ્લાની અંદર જ આ રૂપાવટી નગરી કહેવામાં આવે છે ત્યાં જ રૂપાલની અંદર આજે મા વરદાયની માતાનું જે આ છે પોંડવ વખતથી આજ પોંડવ વખતથી પરંપરાથી ચાલી રહી છે જ્યારે પોંડવો માતાનો એ કર્યો વનવાસ કર્યો ત્યારે ગુપ્તદાન એમના વસ્ત્રને એ કર્યો તો મા વરદાયની પ્રગટ થયા ત્યાં મા વરદાયની એમને વરદાન આપ્યું એ બાદ તમારા પૂર્વજો તરફથી કઈ પ્રકારની કળા તમને બોલીને તમે કે તમારા પૂર્વજો આજે અમારા વડવાના વડવાઓ આજ માતાનો રથ તૈયાર કરતા આવ્યા છે એ બાદ આજે અમારા મા વરદાયની માતા આજે અમારો વંશ આ વંશ અમારો વધારતા રહેશે વંશને ઘટાડતા નહીં એ આજે અમે બધા સાથે હરિજન ભાઈઓ સુથાર ભાઈઓ પંચોલી ભાઈઓ આજે પંચાલ ભાઈઓ ચાવડા ભાઈઓ સોલંકી ભાઈઓ વાળંદ ભાઈઓ અને બંધોણી ભાઈઓ સાથે આ માના 18 આલમ આજે માના રથે જોડાયેલા છે આજે માના ઘીના વધામણા માનો રથ તૈયાર થાય છે ત્યાં બાદ આ રૂપાલની અંદર 27 ચકલા માનો રથ તૈયાર ફરે છે ત્યાં બાદ આજે આ જે ઘી જે માતાનું શ્રદ્ધાનું ઘી એટલે કોઈને માનતા કોઈને શેર પાછેર માની હોય કોઈને ડબો માને તો માયનું હરેકનું કામ કરે છે કયા કયા સમાજ કયું કયું કામ રથ બનાવવા માટે મળેલું છે ધારો કે ખીજડો કાપવાની શરૂઆત થાય ત્યાંથી કે જે પિંજણ જે પિંજારો હોય તે રૂ પિંજે ત્યાં સુધી કયો કયો સમાજ કયું કયું કામ કરતો હોય આજે આ ખીજડો જંગલની અંદર જ્યારે ચીજડો પાડે ચીજડાને હરિજન ભાઈઓ ચીજડો પાડી આવે છે ચીજડો પાડીને આવીને સુથાર ભાઈઓને વાવડ આપે છે આ જે સુથાર ભાઈઓ સાથે હળી મળીને આ માનો રથ બનાવવા જાય છે આજે અમારો રથ એટલે મા અમે એને વરદાયની માતાને પલ્લીમાં કહીએ છીએ આજે આ પલ્લીમાં અમે તૈયાર કરે ત્યાં બાદ વાણંદ ભાઈઓ આને માના રથના શણગાર કરે છે પ્રજાપતિઓ ભાઈઓ જોડાયેલા છે પ્રજાપતિઓ આજે માના કુંડા તૈયાર કરે છે પંચોલી ભાઈઓ કપાસિયા બી આપે છે ત્યારબાદ પંચાલ ભાઈઓ બી આ ખીલા જે ખીલા કહેવામાં આવે છે એ ખીલા બી આલે છે ત્યારબાદ સોલંકી ભાઈઓ એને માનો સાબળાથી તૈયાર કરે છે માળી ભાઈઓ બી આ માનો શણગાર કરતા હોય છે ત્યારબાદ ચાવડા ભાઈઓ માતા પલ્લીવાળા વાસમાં આવીને બંધાણી ભાઈઓ અને ચાવડા ભાઈઓ અમારા માના વધામણા કરતા હોય છે માની જોત ઉતારતા છે ત્યાંથી બાદ આ માના વધામણા કરીને માનો સવામણનો ખીચડો આ ખીચડો તૈયાર થવામાં આવે છે માના રથે સવામણનો ખીચડો બંધાય છે ત્યાંથી બાદ પલ્લીવાળા વાસમાંથી આજે મેન ચોકમાં આવે છે ત્યાં મોટો માળ કહેવામાં આવે એ મોટા માળેથી ત્યાંથી માં ઘીના વધામણા માનો હરેકના ઘીનો વધારણા થતા હોય ત્યાંથી બાદ 27 ચકલા જાય છે
ફરતે ફરતે આજે માં ગોગ ચવાણે જાય છે. ગોગ ચવાણે માનો ખીચડો ત્યાં ઉતરે છે. ત્યાંથી માનો ખીચડો ઉતરીને આજે રાવણ ભાઈઓ બી ઢોલ વગાડતા વગાડતા જાય છે.